નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નોનો જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો છે કે ભાઈ 10માંથી આટલા સાચા છે. 10 એટલા માટે કેમ કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, અને આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી? તો જવાબ આવશે અમદાવાદથી લઈને મુંબઈ, અમદાવાદ અને મુંબઈની વચ્ચે આને દોડાવવામાં આવી છે. તો ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી કેસરી રંગની વંદે ભારત ટ્રેન ટ્રાયલ દોડાવવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલી વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને ટ્રાયલ રન કરવામાં આવ્યો. આ ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન 16 કોચ, નાના શહેરો વચ્ચે 8 કોચ આના સાથે દોડી રહી છે. દિલ્હીથી મુંબઈ વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે મિશન રફ્તાર આ પ્રોજેક્ટ હેઠળ 5 વર્ષ પહેલાં તેને શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પહેલાં 130 કિલોમીટર પછી 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી અલગ અલગ ટ્રાયલ કરવામાં આવશે. દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત પણ મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતા છે. બરાબર, યાદ રાખજો. તમને ખબર છે આપણા ગુજરાતની અંદર ટોટલ 4 વંદે ભારત ચાલે છે. પહેલી ગાંધીનગરથી મુંબઈ, બીજી છે અમદાવાદથી જોધપુર, ત્રીજી અમદાવાદથી ઓખા, અને ચોથી અમદાવાદથી જામનગર. શું તમને ખબર છે ભારતમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ એ ક્યાંથી ક્યાં દોડાવવામાં આવી હતી? જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે કે 12 ઓગસ્ટ છે, જેને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ઓકે, જોઈ લઈએ આપણે એના વિશે. તો 12 ઓગસ્ટના રોજ વૈશ્વિક તર્યા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી યુવાનો દ્વારા સમાજની સુધારણા માટે મૂકવામાં આવેલા પ્રયત્નોને માન્યતા આપવા માટે કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ યુવાનોને સામેલ કરવાની રીતોને પ્રોત્સાહન આપવાનો છે, અને સકારાત્મક યોગદાન દ્વારા તેમના સમુદાયમાં વધુ સક્રિય રીતે સામેલ કરવાનો છે. આ દિવસ પ્રથમ વખત 12 ઓગસ્ટ 2000ની સાલમાં મનાવવામાં આવ્યો હતો. 2024ની આંતરરાષ્ટ્રીય યુવા દિવસ જેની થીમ છે ફ્રોમ ક્લિક ટુ પ્રોગ્રેસ, યુથ ડિજિટલ પાથવે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. યાદ રાખજો. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખબર છે ને સ્વામી વિવેકાનંદ છે એમનો જન્મદિવસ. જો તમને ખબર હોય કઈ તારીખે મનાવવામાં આવે છે તો કમેન્ટમાં લખીને જણાવજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો, તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો,
ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ. વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એવો છે કે સમગ્ર વિશ્વમાં જે હાથીઓ છે એનું રક્ષણ, સંરક્ષણ, જતન અને પ્રોત્સાહન આપવાનું છે. એલિફન્ટની ઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2011માં એની પહેલ શરૂ કરાઈ, પરંતુ તેની સત્તાવાર રીતે 12 ઓગસ્ટ 2012ના રોજ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આફ્રિકન હાથીઓ છે ને એ સંવેદનશીલ લિસ્ટમાં છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરમાં. એશિયન હાથીઓ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓમાં યાદીમાં લુપ્ત પ્રાયમાં છે. ભારતમાં છેલ્લે 2017માં હાથીની વસ્તી ગણતરી થઈ, એ વખતે 30,000 જેટલી હાથીઓની સંખ્યા હતી ભારતમાં. હાથીઓ માટે સૌથી પહેલાં રિઝર્વ સિંહભૂમિ હાથી રિઝર્વ ઝારખંડમાં હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65,000 વર્ગ કિલોમીટર છે એ હાથીઓ માટે રિઝર્વ છે. તમારા માટે પ્રશ્ન છે, પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષમાં આવ્યો? કમેન્ટમાં લખો જો આવડે તો. તમને ખબર છે એલિફન્ટ વિસ્પર કરીને 2022માં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. એને ઓસ્કર એવોર્ડ મેળવનાર તે એક કહી શકે ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી, એમાં હાથીનું નામ હતું રઘુ, બરાબર છે. એસબીઆઈના 27મા અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, સીએસ શેટ્ટી બનશે. તો ચેરમેન તરીકે એસબીઆઈના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારે સીએસ શેટ્ટીની નિમણૂક કરી છે. સીએસ શેટ્ટી હાલમાં બેંકના સૌથી વરિષ્ઠ એમડી છે. તેમણે જાન્યુઆરી 2020માં એસબીઆઈના એમડી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 28 ઓગસ્ટે વર્તમાન ચેરમેન દિનેશકુમાર ખારા એમનું સ્થાન તેઓ લેશે અને સીએસ શેટ્ટીનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. આ સિવાય સરકારે રાણા આશુતોષ કુમાર સિંહને એસબીઆઈમાં એમડી તરીકે નિયુક્ત કર્યા. 30 જૂન 2027ના રોજ એમડી તરીકેનો કાર્યભાર તેઓ સંભાળશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જૂનું નામ ઇમ્પિરિયલ બેંક. તો ઇમ્પિરિયલ બેંકમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કયા વર્ષમાં થઈ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ, તમને આવડે તો કમેન્ટમાં લખજો. એનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. ઓકે, આગળ વધીએ આપણે. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. અને ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, તેને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. ઇસરો દ્વારા કયા લોન્ચિંગ વ્હીકલ દ્વારા નવો અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ 15 ઓગસ્ટે તરતો મૂકવામાં આવશે? તો જવાબ આવશે SSLV D3, સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. તમને ખ્યાલ છે ને, ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આવ્યું હતું લોન્ચિંગ વ્હીકલ Mark 3, આ યાદ રાખજો. તો ઇસરો એના દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 8 EOS 8 15 ઓગસ્ટે તરતો મૂકવામાં આવશે. અને એના માટે જે સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ છે એ છે SSLV, સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ D3, બરાબર. સ્મોલ સેટેલાઇટ પરથી એક તમારા માટે પ્રશ્ન કે ભારતની અંદર અત્યારે હાલમાં તમે જુઓ આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટા છે, ત્યાંથી બધા સેટેલાઇટ લોન્ચ થાય છે. બીજું પણ એક તમને ખબર હોય તો, એક સેટેલાઇટ લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યું છે કયા રાજ્યમાં, કઈ જગ્યાએ, ખબર હોય તો જણાવો. આ ઉપગ્રહ SSLV વિકાસ પ્રોજેક્ટ હેઠળ આવે છે અને ભારતીય ઉદ્યોગ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત એક મિશન છે. આ સેટેલાઇટ માઇક્રો સેટેલાઇટ છે. જે સેટેલાઇટનું વજન 175.5 કિલો છે. EOS 08 એ 475 કિલોમીટરના અંતરે સર્ક્યુલર લો અર્થ ઓર્બિટમાં રહીને 1 વર્ષ સુધી કાર્યરત રહેશે. કેટલા? 475 કિલોમીટર. આ મિશનના ઉદ્દેશમાં દેશ અને સમગ્ર વિશ્વમાં આપત્તિઓનું નિરીક્ષણ અને ચેતવણીઓનો સમાવેશ થાય છે.
તે ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ, ફાયર ડિટેક્શન, જ્વાળામુખીઓની પ્રવૃત્તિ જેવી મતલબ આવી બધી પ્રવૃત્તિઓનું અવલોકન કરશે અને ચેતવણીઓ આપશે. આ મિશન દિવસ અને રાત બંને રીતે કામ કરવા માટે રચાયેલ છે. તે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેરોલ, એની મદદથી ઇન્ફ્રારેડ ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફોટોગ્રાફ્સમાંથી દેશ અને દુનિયામાં આફતો વિશે માહિતી મળશે. યાદ રાખજો. હવે ઇસરોની વાત કરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969 સ્થાપના, એનું હેડક્વાર્ટર બેંગલુરુમાં. હાલમાં એના જે અધ્યક્ષ છે ડૉક્ટર એસ સોમનાથ, જેમને કેપીપી નામયાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇસરોને પણ તમને ખબર હોય તો ઇન્ડિયન ઓફ ધ યર, લીફ એરિક્સન, એવિએશન વીક, આવા બધા પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં કેટલામાં નંબર પર છે? તો 2 નંબર પર આવી ગયું છે ગુજરાત. એક પેડ માં કે નામ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામનું અભિયાન છે ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતા નામે એક વૃક્ષ વાવીને એનો પ્રારંભ કરાવ્યો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ 2 નંબરે સૌથી વધુ 7.15 કરોડ વૃક્ષો એટલા વાવ્યા છે. રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા માટે નવા કીર્તિમાન સ્થાપ્યો છે એમણે. જ્યારે વસ્તી વિસ્તારની સાપેક્ષમાં ઉત્તર પ્રદેશ 8.88 કરોડ વૃક્ષારોપણ સાથે નંબર 1 પર છે. વન અને પર્યાવરણ મંત્રી છે મુળુભાઈ વેરા. એમણે એક પેડ માં કે નામ અભિયાન વિશે વિગતો આપતા જણાવ્યું કે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ બધા મળીને કુલ 29.37 કરોડથી વધુ વૃક્ષો વાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ કહી શકીએ સ્થાપ્યો છે. ઓકે, આ યાદ રાખજો. ચલો, ગુજરાતના પર્યાવરણ મંત્રી ખબર પડી ગઈ તમને, મુળુભાઈ બેરા છે. કેન્દ્રના પર્યાવરણ મંત્રી કોણ છે એ પણ એકવાર મને જણાવી દો. રિઝર્વ બેન્કે RBI એ 9મી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે. રેપો રેટમાં કોઈ ફરક નથી પાડ્યો, એટલે ચેન્જ નથી કર્યો. તો મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે હાલમાં 56.5%, છેલ્લા 25 વર્ષમાં બીજી વાર છે 25 વર્ષોમાં કે ભાઈ RBI લાંબા સમય સુધી વ્યાજદરમાં કોઈ વધારો કોઈ ફેરફાર ના કર્યો હોય. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એ 6.75%, સ્ટાન્ડર્ડ ડિપોઝિટ ફેસિલિટી 6.25, રિવર્સ રેપો રેટ 3.35. જો રેપો રેટ એટલે RBI જે વ્યાજદરે અન્ય બેંકોને લોન આપે ટૂંકી ગાળાની, એને રેપો રેટ કહેવાય. RBI અન્ય બેંકો જોડેથી જે વ્યાજદરે લોન લે એને રિવર્સ રેપો રેટ કહે છે. તો રિવર્સ રેપો રેટ 3.35%, બેંક રેટ 6.75%, CRR કેસ રિઝર્વ રેશિયો 4.50%, SLR સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો 18% છે. કેન્દ્ર બેંક તરફથી દર વર્ષે છ વખત મોનિટરિંગ પોલિસીની બેઠક યોજાય છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935 કોલકાતામાં સ્થાપના, 1937 મુંબઈમાં લઈ આવવામાં આવી. એનું 1 જાન્યુઆરી 1949 રાષ્ટ્રીયકરણ થયું. એના પ્રથમ જે ગવર્નર હતા બ્રિટિશ, એમનું નામ ઓસબોર્ન સ્મિથ. પ્રથમ એના જે ભારતીય ગવર્નર હતા CD દેશમુખ, અને પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ હતા. હાલમાં ગવર્નર છે 25મા નંબરના શક્તિકાંત દાસ, યાદ રાખજો. RBI તમને ખબર છે કેન્દ્ર સરકારને ડિવિડન્ડ આપ્યું, કેટલા રૂપિયા આપ્યું કહો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું Insta ID છે rajesh.i.bhaskar, મારું Facebook ID છે RIBhaskar, અને ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની હજુ પણ મિત્રો, જો વિડીયોને લાઇક કરવાનું હજુ પણ બાકી હોય તો લાઇક કરી લો. તમારા મિત્રો જોડે શેર કરવાનું બાકી હોય તો શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ હજુ પણ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભારત માટે ધ્વજવાહક કોણ રહેશે? તો PR શ્રીજેશ અને મનુ ભાકર. તમને ખબર છે મનુ ભાકર છે, એનું નામ તો પહેલાંથી જ આવી ગયું હતું, બરાબર છે. PR શ્રીજેશ છે, એમનું નામ પણ હવે જોડાયું છે. તો ભારતીય ઓલિમ્પિક એસોસિએશન છે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, એણે જાહેરાત કરી દીધી કે હોકી ગોલકીપર PR શ્રીજેશ
અને પિસ્તોલ શૂટર મનુ ભાકર પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં સમાપન સમારોહમાં ભારત માટે સહધ્વજવાહક રહેશે. આ નિર્ણય શ્રીજસની શાનદાર કારકિર્દી અને ભાકરની તાજેતરની સિદ્ધિઓને પ્રકાશિત કરે છે. ભારતીય હોકીમાં પ્રખ્યાત વ્યક્તિ પીઆર શ્રીજેશ મનુ ભાકર સાથે ધ્વજ ધારણ કરનાર ભૂમિકા શેર કરશે. શ્રીજેશની ભારતીય હોકી માટે 2 દાયકાથી વધુની અનિકરણ સેવા, ભારતની બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તેની તાજેતરની નિવૃત્તિ આ સન્માનમાં સન્માનના મહત્ત્વમાં વધારો કરે છે. અને મનુ ભાકરની વાત કરીએ તો 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં વ્યક્તિગતમાં બ્રોન્ઝ લાવ્યા, 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ, એક બોયઝ અને એક ગર્લ્સ એવું હોય એમાં પણ બ્રોન્ઝ લાવ્યા છે. મહિલા ધ્વજવાહક તરીકે તેમની પસંદગી તેણીના અદ્ભુત રેકોર્ડનું પ્રમાણ છે, જેનાથી તેણી એક જ ઓલિમ્પિકમાં રમતોમાં બહુવિધ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની છે. બરાબર, યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન છે. પેરિસ ઓલિમ્પિક્સ છે, ગઈકાલે પૂરો થઈ ગયો, એનું પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં કોણ કોણ હતા ધ્વજવાહક એ પણ જણાવી દો. એકચ્યુઅલી હું આ વિડીયો બનાવું છું ને ત્યાં સુધી હજુ પેરિસ ઓલિમ્પિક્સ પૂરો થયો નથી, તો એમાં કોઈ સપોઝ ચેન્જીસ હોય તો આપણે પછી ભણી લઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે વિડીયો બનાવી નાખ્યો હોય, કોઈ ઘટના કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટ બનવાની હોય, પરંતુ એમાં કોઈ ચેન્જીસ આવે તો પછી આપણે એને ફરીથી તમને જણાવીને હું ચેન્જ કરાવી દેતો હોઉં છું. યાહ્યા સિનવાર હમાસના નવા પ્રમુખ બન્યા છે. તો હમાસે યાહ્યા સિનવારને પ્રમુખ તરીકે ચૂંટવાની જાહેરાત કરી છે. યાહ્યાને ગાઝાના બિન લાદેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અડધું જીવન ઇઝરાયલની જેલોમાં વિતાવ્યું છે. હાનિયા બાદ સૌથી શક્તિશાળી હમાસના નેતા છે. 1987માં હમાસમાં તેઓ જોડાયા. સિનેવાર આંતરિક સુરક્ષા ઉપકરણની સ્થાપના એમણે કરી હતી. એમનો જન્મ ગાઝાના ખાન યુનિસમાં એક શરણાર્થી કેમ્પમાં થયો હતો, જે ઇઝરાયલના એક કટ્ટર શત્રુ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. તમને ખબર, રિસન્ટલી તમને ખ્યાલ હશે કે રિસન્ટલી એવું થયું છે, ઈરાનના રાષ્ટ્રપતિ નવા બન્યા. એકચ્યુઅલી ઈરાનના રાષ્ટ્રપતિનો શપથ સમારોહ હતો, એમાં આજે ઇસ્માઇલ હાનિયા ગયા હતા અને ત્યાં ઇઝરાયલે ઈરાનમાં તેહરાનમાં ઘૂસીને એમની હત્યા કરી છે. તમારા માટે પ્રશ્ન, ઈરાનના જે પ્રેસિડેન્ટ નવા બને એનું નામ શું છે? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ આવેલો છે? તો બ્રહ્મપુત્રા. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદે માત્ર એક જ રાજ્યને સરહદને સ્પર્શે છે? મેઘાલય. ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું સૌથી મોટું બંદર કયું છે? તો કમરાઝાર. ગાંધીસાગર, રાણા પ્રતાપ સાગર, જવાહર સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો ચંબલ ઉપર. ભૂખરી ક્રાંતિ શાના ઉત્પાદન માટે છે? ભૂખરી એટલે ખાતર, પરંતુ ભૂરી કે ભૂરી ક્રાંતિ? તો મત્સ્ય ઉદ્યોગ. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? તો યાદ રાખજો, હરિપુરા. મોહમ્મદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો? કુતુબદ્દીન ઐબક. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? તો બ્રિટિશ સંસદ દ્વારા. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબીના ટંકારામાં. મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી રાજા તરીકે ઓળખાય છે? તો સમ્રાટ અશોક. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ રિપોર્ટમાં આરોગ્ય અને સુખાકારી રાજ્યોની શ્રેણીમાં ગુજરાત સતત કેટલા વર્ષથી નંબર 1, સતત 2 વર્ષથી નંબર 1? નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો સિલ્વર જીત્યો છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો, પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ક્યાંથી ક્યાં ચાલી? તો દિલ્હીથી લઈને વારાણસી. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો, ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાઈએ છે? 12 જાન્યુઆરી. ત્રીજો પ્રશ્ન, પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે લોન્ચ થયો હતો? 1992.
ચોથો પ્રશ્ન, એસબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1955. પાંચમો પ્રશ્ન, પાંચમો શું છે? તો ઈસરો દ્વારા એક નાના સેટેલાઇટનું લોન્ચિંગ જે પેડ બનાવવામાં આવશે, તમિલનાડુ છે ને, એ તમિલનાડુના કુલસેખરાપટ્ટિનમમાં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીનું નામ શું છે? તો ભૂપેન્દ્ર યાદવ. આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર છે, આ ભૂપેન્દ્ર છે, બરાબર. આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ. આરબીઆઈએ કેન્દ્ર સરકારને 2.11 લાખ કરોડ આટલું ડિવિડન્ડ આપ્યું. આઠમો પ્રશ્ન, પેરિસ ઓલિમ્પિકમાં ઉદઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? એક તો પીવી સિંધુ હતા મહિલાઓમાં, અને પુરુષોમાં શરથ કમલ. નવમા નંબરનો પ્રશ્ન, ઈરાનના પ્રેસિડેન્ટ નવા બન્યા એમનું નામ શું છે? મસૂદ પેજેસ્કિયન, બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગિફ્ટ સિટીએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ્સ વધારવા માટે કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે? સેકન્ડ પ્રશ્ન, ભારતીય કુસ્તીબાજ અમન શેરાવે તે પેરિસ ઓલિમ્પિક 2024માં કઈ કેટેગરીમાં કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.